નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યારે ધોરણ 10 બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે પ્રશ્નપત્ર વિદ્યાર્થીએ કેવી રીતે લખવું અને ખાસ કરીને ગુજરાતી ભાષાની અંદર કેવી રીતે વધુ માર્ક્સ લાવી શકાય એ માટે માર્ગદર્શન આપવા માટે આપણી સમક્ષ ઉપસ્થિત છે રસિકભાઈ ઝાંઝવેરા સાહેબ, LP સવાણી વિદ્યાલય કતારગામ સુરત. તો આપણે પ્રથમ સાહેબનું સ્વાગત કરીશું. ખૂબ ખૂબ આભાર. બે તબક્કાની અંદર આપણે આ સેશન લેશું. પ્રથમ સેશન છે આપણું કે પ્રશ્નપત્ર કેવી રીતે લખવું. મોટેભાગે વિદ્યાર્થીઓને જ્યારે જ્યારે એમની આગળના વિદ્યાર્થીઓ અથવા તો બીજા વિદ્યાર્થી તરફથી સૂચના મળતી હોય જે સ્પષ્ટ હોતી નથી, યોગ્ય હોતી નથી, તો પ્રથમ આપણે માહિતી લઈએ સાહેબ પાસેથી કે પ્રશ્નપત્ર જ્યારે વિદ્યાર્થીઓ લખે છે ત્યારે કઈ પેનથી પેપર લખવું પહેલાં. સૌ પ્રથમ સાહેબ, આપણે માર્ચ 2020માં જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે તેમને આપણા સૌ વતી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવીએ છીએ. ખૂબ સરસ મજાનો તમારો આ પ્રશ્ન છે સાહેબ. ઘણા વિદ્યાર્થી મિત્રો અંધોમાં હોય છે કે ભાઈ કઈ પેનથી લખવો. ખાસ કરીને આપણે જે ભૂરી પેન આપણે વાપરતા હોઈએ છીએ નોર્મલી, અને આખું વર્ષ દરમિયાન જે પેનનો યુઝ કરતા હોઈએ એટલે આપણને એની ફાવટ આવી ગઈ હોય છે, એટલે એ જ પેનને આપણે ઉપયોગમાં લેવી જોઈએ. કાળી પેન છે, પછી જેલ પેન છે, આવી પેનનો ઉપયોગ મોટાભાગે ટાળવો જોઈએ, અને એક જ કલરની પેનનો બોર્ડની પરીક્ષાની અંદર પુરવણીની અંદર ઉપયોગ કરવાનો હોય છે. સર, મારે એ પૂછવું છે કે ઘણા વિદ્યાર્થીઓ છે જ્યારે પેપર લખતા હોય ત્યારે આપણે ત્યાં એક માન્યતા હોય છે કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ સિમ્બોલ કરતા હોય છે, તો આ કરવું તે કેટલું યોગ્ય ગણાશે? બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે સાહેબ, ખરેખર પુરવણીની અંદર કોઈ પણ પ્રકારનું ચિહ્ન કે પછી તમારી શ્રદ્ધાનું આસ્તિક શ્રીજી છે, જય ગણેશ છે, જય માતાજી છે, આવું પુરવણીના મુખપૃષ્ઠ ઉપર હાંસિયાની અંદર વિદ્યાર્થીઓ લખતા હોય છે. પણ બોર્ડના નિયમ પ્રમાણે ખરેખર સાહેબ એ એવું છે કે એક નિશાની, એક ચિહ્ન ઊભું થાય છે ને એના ઉપર બોર્ડ કાયદેસરના પગલાં પણ ભરી શકે છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી કે પરીક્ષક મિત્રએ આવી નિશાની ખરેખર પુરવણીમાં કરવી જોઈએ નહીં, એ અયોગ્ય છે. હવે બીજો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓ, એક તો પ્રશ્નપત્ર જે હોય છે એમાં હાસ્ય હોય છે, ઘણા વિદ્યાર્થીઓ છતાં પણ હાસ્યો કરે છે, અથવા તો આપણે પ્રશ્નપત્ર જોઈએ તો પ્રશ્નપત્રની પાછળના ભાગમાં, એટલે પ્રશ્નપત્રમાં જે પેપર હોય છે એ પેપરની બીજી સાઈડમાં ત્યાં પણ હાસ્ય બનાવતા હોય છે, તો આવો હાસ્ય બનાવવો જરૂરી છે? ના સાહેબ, એ ખરેખર એક બોર્ડની પુરવણી જે છે એ વિદ્યાર્થી માટે જે હાસ્ય આપેલા છે એ બરાબર જ છે. એ જે વધારાના હાસ્ય પાડે છે તો એના કારણે જે લખાણ વિદ્યાર્થીની જે પર્સનાલિટી છે એ ડાઉન થાય છે. એટલે ખરેખર મારી દ્રષ્ટિએ એ વધારાના જે હાસ્ય પાડે છે એ પાડવાની કોઈ જરૂર નથી. અસલ મારે એ જાણવું છે કે ઘણા વિદ્યાર્થીઓમાં એવી માનસિકતા બીજા દ્વારા ફેલાવવામાં આવે છે કે વધુ મોટા અક્ષર કરે, વધુ પાના ભરાય તો વધુ માર્ક્સ મળે, તો અક્ષરોનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ? આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે સાહેબ. ખરેખર પુરવણીની અંદર તમે કોઈ પણ વસ્તુ જાઓ તો સારી દેખાય તો લોકો તરત જ આકર્ષાતા હોય છે, એની જેમ પુરવણી પણ તપાસનાર અંતે તો માણસ જ છે. પરીક્ષક દ્વારા પુરવણી એની પેપર ખોલવામાં આવે તો સૌ પ્રથમ એની દ્રષ્ટિ અક્ષરો ઉપર પડતી હોય છે. તો અક્ષરો જો મરોડદાર, ખૂબ સરસ સુંદર જો અક્ષરો હોય તો એ પરીક્ષકને પણ તપાસવામાં મજા આવતી હોય છે અને એનું વાંચન જે છે સ્પષ્ટ તરત જ કરી શકે છે. એટલે અક્ષરોનું પણ ખૂબ મહત્ત્વ છે. અને બીજું પણ તમે જે વાત કરી સાહેબ કે મોટા મોટા અક્ષર છે, છૂટા શબ્દો પાડવા, જગ્યાઓ સ્પેસ છોડવી, આવું ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય, એના મનમાં એવી માનસિકતા હોય કે આપણું લખાણ જે છે એ વધારે દેખાય તો એના કારણે માર્ક્સ વધુ આવે. પણ પરીક્ષક જે છે એ તપાસનારને બધી ખબર જ હોય છે, એ જાણતા જ હોય છે એણે કેટલું લખ્યું છે, કેટલી માત્રામાં લખ્યું છે, કેવું હાર્ડ લખ્યું છે, એ જાણીને જ એનું મૂલ્યાંકન થતું હોય છે. એટલે આવો જે વિદ્યાર્થીઓમાં ભ્રમ અથવા ખોટો ભ્રમ જે ફેલાવનાર છે એ ખોટો છે, વિદ્યાર્થીઓ એમાં ખરેખર સામેલ થવું જોઈએ નહીં, અને આ ખરેખર રીત જે છે લખવાની એ ખોટી છે. કારણ કે એના કારણે પછી વિદ્યાર્થીઓને એવું લાગે કે પુરવણી વધારે પડી. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે છેલ્લી પાના પર છેલ્લી બે લીટી હોય તો મોટા અક્ષર કરી અને પાછળના પાના પર બે લીટી લખે પછી એ પેજ છોડી દે અને નવા પાના પર લખે, તો એનામાં એવી કોઈ માનસિકતા ફેલાવે છે બીજા વિદ્યાર્થી દ્વારા અથવા તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે તમે એ પાનું છોડી દો અને જેથી તમે પુરવણી ભરો, તો પુરવણી કે ભરવી કેટલું યોગ્ય છે મુખ્ય પ્રશ્નપત્ર સિવાયનું? જી સાહેબ, આમાં
ખરેખર લખાણ તમે ગમે તેટલું કરો, છૂટું છૂટું લખીને ગમે એટલું વિસ્તૃત લખો, એ મહત્ત્વનું નથી. એમાં તમે કેવું લખ્યું છે, કેમ લખ્યું છે, શું લખ્યું છે, એ વધારે મહત્ત્વનું છે. અને ખરેખર જે મુખ્ય વિભાગ હોય અને મુખ્ય વિભાગ આખો એક સાથે જ લખવાનો હોય છે, અને મુખ્ય વિભાગનો પેટા વિભાગ હોય કે પેટા પ્રશ્ન હોય તો એને ક્રમમાં સાથે જ લખવાનો છે. અને બે લીટી છૂટતી હોય અથવા પાંચ લીટી બાકી રહેતી હોય તો ત્યાંથી જ એ શરૂ કરી શકે છે. આપણો નિયમ મોટાભાગે એવો હોય છે કે ડિવિઝન એટલે કે આખો વિભાગ જે છે એ નવા પાનાથી શરૂ કરી શકાય. જો પાંચ સાત લીટી વધતી હોય કોઈ પેજની અને નવો જ વિભાગ શરૂ કરવાનો હોય તો એ નવા પેજથી કરી શકાય. બાકી જે વિભાગ વિદ્યાર્થી લખતા હોય અને એનો પેટા પ્રશ્ન કોઈ બાકી હોય તો એ કન્ટિન્યુ તમારે લખી શકાય. બાકી આ જે માન્યતા છે કે ભાઈ પુરવણી પેજ છોડીને વધારે લખાય પાના, એ ખોટો ભ્રમ છે, એનાથી કંઈ માર્ક્સ મળતા નથી. તમે બહુ સારી વાત કરી, વિભાગની વાત કરી એટલે મારે પ્રશ્ન પર જવું છે કે અત્યારે જે પ્રશ્નપત્ર છે એનું માળખું આ વર્ષે બદલાયું છે. પ્રથમ વખત એવું કર્યું છે કે એસી માર્ક્સ પેપર છે, બરાબર. તો હવે એ બી સી ડી ઈ પ્રમાણે જો વિભાગ હોય તો વિદ્યાર્થીએ પ્રથમ કયો વિભાગ લખવો જોઈએ? બહુ સરસ પ્રશ્ન સાહેબ છે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રોએ 3 કલાકનો સમય બોર્ડની અંદર આપવામાં આવે છે. જૂના માળખા પ્રમાણે 50 માર્કનું ઓએમઆર હતું અને 50 માર્કની થિયરી હતી, પણ માર્ચ 2020થી તમામ વિદ્યાર્થી માટે 80 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે અને એનો સમય 3 કલાકનો છે. ત્યારે 4 વિભાગમાં આખું થિયરીનું પેપર વિભાજિત થયેલું છે. એમાં વિભાગ જે છે એ બી અને સી અને ડી આવા 4 વિભાગોમાં આખું પ્રશ્નપત્ર વહેંચાયેલું છે સાહેબ. અને એમાં વિદ્યાર્થી પોતાને કયા વિભાગ ઉપર પૂરતો ન્યાય આપી શકશે અને વધારે સારું એક્સટેન્શન શેમાં એ આપી શકશે, રજૂ કરી શકશે, એ વિભાગ વિદ્યાર્થી સિલેક્ટ કરીને લખી શકે છે. મારા મંતવ્ય પ્રમાણે સૌ પ્રથમ વિદ્યાર્થી મોટાભાગના અમે બોર્ડની અંદર જોતા હોઈએ છીએ, વ્યાકરણ વિભાગનો જે પ્રશ્ન છે એ ખૂબ મહત્ત્વનો છે અને આમ રોકડા માર્ક્સ મેળવી શકાય એવા પ્રકારનો આ વિભાગ છે સાહેબ. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ આ વ્યાકરણનો જે વિભાગ છે પહેલાં લખતા હોય છે. અને મેં આ વ્યાકરણના વિભાગની વાત સાહેબ કરી તો ઘણા વિદ્યાર્થી એવું મૂંઝવણમાં હોય કે વિભાગ સાહેબ ઈ સીમાં આવે છે કે બીમાં આવે છે તો એને પહેલાં કેમ લખવો? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્રના જે એ બી અને સી અને ડી આવા 4 વિભાગ જે છે એનો સંપૂર્ણ આખે આખો જે વિભાગ છે એ તમે પહેલાં લખી શકો, એ વિભાગ છેલ્લે પણ લખી શકો, પણ એના જે પેટા પ્રશ્નો છે એને આડાવડા લખી શકાતા નથી. પણ આખો વિભાગ તમે જ્યાં ક્રમમાં લખવો હોય પહેલાં લખવો હોય, ડી વિભાગ છેલ્લે લખવો હોય પહેલાં લખવો હોય તો પણ તમે લખી શકો. એટલે મારી દૃષ્ટિએ મોટાભાગના વિદ્યાર્થીઓ વ્યાકરણનો પ્રશ્ન જે છે એ વિભાગ એ પ્રથમ લખતા હોય છે. મતલબ તમારો કહેવાનો અર્થ એમ છે કે તમે કોઈ પણ વિભાગ છે એ આખે આખો ક્રમ બદલી શકો વિભાગનો, પ્રથમ એની જગ્યાએ તમે સી વિભાગ લખી શકો, બરાબર. પણ સી વિભાગની અંદર જે પેટા વિભાગ આવ્યા છે એને તમારે ક્રમમાં લખવા જોઈએ. દાખલા તરીકે ગુજરાતીની અંદર વિભાગ એ છે તો વિભાગ એની અંદર પ્રથમ છે એ જોડકા આપેલા હોય છે, ત્યારબાદ 1 વાક્યમાં હોય છે, ત્યારબાદ 2-3 વાક્યમાં હોય છે. તો તમારે પ્રથમ જોડકા જ લખવા જોઈએ, પછી 1 વાક્યમાં, પછી 3-4 વાક્યમાં. તો વિભાગ એ કે વિભાગ બી કે સી કે ડી, તો એની અંદર તમે પેટા વિભાગ છે એમાં આગળ પાછળ નહીં કરી શકો. હવે આગળ વધીએ, ત્યારબાદ આવે છે પુરવણી. વિદ્યાર્થીઓ જે એક્સ્ટ્રા પુરવણી લે છે તો એ પુરવણી એમણે કેવી રીતે બાંધવી અને એને હિસાબ કઈ લખવાનો હોય છે તો શું કરવું હોય છે? સાહેબ, આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે, કારણ કે બહુ અતિ મહત્ત્વનો છે. અમારે એસેસમેન્ટ પણ હોય છે, અમે જોતા હોય છે. ઘણી વખત વિદ્યાર્થીઓની પુરવણી થેલાઓમાં બાંધવામાં આવે, ટ્રાન્સપોર્ટની અંદર ઘણી બધી થેલાઓ ફેંકાતા હોય છે, એના કારણે પુરવણીના જે સપ્લિમેન્ટરી વિદ્યાર્થીઓ પૂરક લીધી હોય અને બાંધી હોય તો ઘણી વખત છૂટી પડવી જવાના મોટા સંભાવનાઓ રહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે બોર્ડની પુરવણીમાં જે તમે વધારાની સપ્લિમેન્ટરી લ્યો છો એ શાળા દ્વારા જે પરીક્ષા કેન્દ્ર હોય અને એ પરીક્ષા કેન્દ્ર દ્વારા જે દોરી આપવામાં આવે છે, સફેદ દોરી, અને એ દોરીથી જ વ્યવસ્થિત રીતે એ બાંધવાની હોય છે. ખરેખર બોર્ડના ગાઈડલાઇન પ્રમાણે સ્ટેપલરની પિન કે એવી કોઈ વસ્તુ મારવાની હોતી નથી. બોર્ડના નિર્દેશ પ્રમાણે ખરેખર મિનિયા દ્વારા જે પરીક્ષા સ્થળ દ્વારા આપવામાં આવે છે એના દ્વારા જ દોરી પુરવણી બાંધવાની હોય છે. અને બીજું તમે સાહેબ બહુ મહત્ત્વની વાત કરી કે જેટલી પુરવણી તમે લ્યો છો વિદ્યાર્થી મિત્રો, જેટલી ભરતા હોય, 2 લેતા હોય 3 લેતા હોય, તો એનું જે મુખ્ય પુરવણીનું મેઇન પેજ છે એના ઉપર બોર્ડ દ્વારા જ 1 અને પ્લસ કરેલો હોય છે અને પછી હિસાબ લખવાનો હોય છે. અને એ હિસાબ ખૂબ મહત્ત્વનો છે,
પરીક્ષા જ્યારે પૂર્ણ થાય ત્યારે વિદ્યાર્થી મિત્રોએ ખાસ એણે જેટલી પુરવણી ભરી છે કે ભાઈ બે લીધી હોય તો એક પુરવણી મુખ્ય એને પ્લસ બે કરી અને બરાબર એનો સરવાળો ત્રણ ફરજિયાત વિદ્યાર્થી મિત્રોએ કરવાનો છે કે જ્યારે એસેસમેન્ટ સેન્ટરથી પાલા કેન્દ્રથી વિદ્યાર્થી જ્યાં એસેસમેન્ટ હોય ત્યાં સુધી પુરવણી પહોંચતી હોય છે ત્યારે જો તમારી પુરવણી છૂટી પડી હોય અથવા અલગ છૂટી પડી હોય તો એ ખરેખર જો સરવાળો તમે મુખ્ય પુરવણી ઉપર મારેલો હોય તો એ પુરવણીનો હિસાબ ખરેખર પરીક્ષક જ્યારે તપાસનાર છે એ મેળવી શકે એટલે ખૂબ મહત્ત્વનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ ખરેખર પુરવણીમાં એનો જે ઉપરનો મુખપૃષ્ઠ ઉપર જે સરવાળો છે એ મુખ્ય પુરવણી એક અને પ્લસ એણે જેટલી ભરી હોય સપ્લિમેન્ટરીની સંખ્યાનો પણ સરવાળો અચૂક વિદ્યાર્થી મિત્રોએ મારવો જોઈએ સર બીજો પ્રશ્ન છે કે સ્ટીકર કે લગાવવાના હોય છે વિદ્યાર્થી હોય તો એ સ્ટીકર શું છે અને સ્ટીકર લગાવવા માટે વિદ્યાર્થીએ કેવી કાળજી રાખવી એના વિશે સમજાવો બોર્ડની અંદર ડિજિટલ ઇન્ડિયાનો યુગ જ્યારે શરૂ થયો છે ત્યારે વિદ્યાર્થીઓની ગુપ્તતા જળવાય કોઈ પરીક્ષક વિદ્યાર્થી આ મારી શાળાનો છે અથવા મારું બાળક છે એવું જાણી ન શકે એટલા માટે એ બારકોડ સ્ટીકર એ પુરવણીની અંદર સાહેબ મારવામાં આવે છે અને સ્ટીકર જે બારકોડ એનો નંબર આપેલો છે એના દ્વારા જ એ વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય છે એટલે પરીક્ષક જે કંઈ સેન્ટર ઉપર પેપર એનું જતું હોય છે એ કોઈ પણ પરીક્ષક કે આ મારી શાળાનો છે અથવા મારું બાળક છે અથવા તો આ કોઈ પણ મારો સંબંધી છે એવું જાણી શકતા નથી એટલે આ બારકોડની સુવિધા છે અને ખૂબ જરૂરી છે અને એના ઉપર પાછું બારકોડના જે સીટ નંબર લખેલા હોય વિદ્યાર્થીના એના ઉપર ખાકી સ્ટીકર લગાવી દેવામાં આવે છે એટલે કોઈ પરીક્ષક કયા જિલ્લાનું છે કયા મથકનું છે કયા કેન્દ્રનું છે એ પણ જાણી શકતા નથી એટલે સંપૂર્ણપણે ગુપ્તતા જળવાય છે એટલે કોઈ વિદ્યાર્થીને એવું માનતા હોય કે ભાઈ મારા સંબંધી છે અને ઓળખીતા છે પણ એ ખોટો ભ્રમ છે આમાં કોઈ જાણી શકતું નથી અને પૂરેપૂરી ગુપ્તતા આ બારકોડમાં રહેલી છે કેટલા સમય સુધી વિદ્યાર્થી છે એ પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તો એને પરીક્ષા આપવા બેસવામાં દેવામાં આવે સાહેબ આમાં ઘણા વાલીઓ છે વિદ્યાર્થી મિત્રો છે એ ચિંતામાં હોય કે ભાઈ વહેલા પહોંચી જઈએ પછી પ્રવેશ નહીં મળે પણ દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર મર્યાદિત એના બ્લોક પ્રમાણે સંખ્યા ફાળવવામાં આવી હોય છે એટલે વિદ્યાર્થીઓને જે નિર્ધારિત સમય હોય કે માની લો કે 10:30નો સમય હોય તો એને 10:15 કે અથવા તો 10 વાગ્યે પરીક્ષાખંડની અંદર પ્રવેશ આપતા હોય છે એટલે 15-20 મિનિટ પહેલાં દરેક વિદ્યાર્થી પરીક્ષાખંડ સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ અને બીજું એક મહત્ત્વનું છે કે ઘણી વખત વાલીઓ પોતાની બેદરકારી રાખી અને નાના બાળકોને વિકલ આપતા હોય છે વાહનો આપતા હોય છે પણ બાળક ગભરાટમાં ઉતાવળમાં ઝડપથી વાહન ચલાવે છે અને એના કારણે ઘણા દર વર્ષે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓને દુર્ઘટનાઓ અકસ્માતો થવાના પણ પ્રશ્નો ઊભા થાય છે અને વિદ્યાર્થીની જિંદગી ઉપર મોટા પ્રશ્નાર્થો આવે છે એટલે વાલી મિત્રોને પણ હું આપના દ્વારા કહેવા માગું છું કે આ પરીક્ષા દરમિયાન વાલી પોતે જ બાળકને મૂકવા જાય એવી વ્યવસ્થા કરે બાળકને વાહન ન આપે એવી પણ મારી વિનંતી છે એક બીજો પ્રશ્ન છે સર કે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા ખંડમાં જાય ત્યારે એમણે સાથે કઈ કઈ વસ્તુ લઈ જવી પાણીની બોટલ લઈ જઈ શકે બરાબર પરીક્ષા ખંડની અંદર બોર્ડના નિર્દેશ પ્રમાણે ખરેખર પરીક્ષા ખંડની અંદર એની બહાર પાણીની વ્યવસ્થા કરવામાં સાહેબ આવી હોય છે અને જ્યારે એને પાણી પીવું હોય ત્યારે રજા માંગે ત્યારે પરીક્ષા ખંડમાં જે ખંડ નિરીક્ષક હોય એ રજા આપે છે છતાં વધારે પડતી જરૂરિયાત હોય તો નાની બોટલ લઈ શકે છે અને પરીક્ષા ખંડની અંદર કોઈ વસ્તુ આપણે એલાવ નથી બોર્ડના નિયમ પ્રમાણે પરીક્ષાની અંદર આપણે જાણીએ છીએ કે કઈ કઈ વસ્તુની જરૂર છે તો બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીએ ખાસ કરીને કંપાસ પેન્સિલ ફૂટપટ્ટી અને રબર આટલી વસ્તુની જરૂરિયાત રહે છે અને પેન જે પોતે વાપરતા હોય એવી 2-3 નંગ પેન સાથે રાખવી આ સિવાય બીજી કોઈ વસ્તુ એલાવ પરીક્ષા ખંડમાં હોતી નથી અને સાથોસાથ સાહેબ બોર્ડ દ્વારા હવે જે સરકાર દ્વારા નવા નિયમો આવ્યા છે અને સીસીટીવી ફૂટેજ દ્વારા આ સંપૂર્ણ પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે વિદ્યાર્થી સંપૂર્ણ સ્વચ્છ મને પરીક્ષા આપે કોઈ વિદ્યાર્થીઓમાં ન જોવે કારણ કે આ સીસીટીવી બાજ નજર દરેક પરીક્ષા ખંડોની અંદર થઈ રહી હોય છે અને પાછળથી પણ આની ફૂટેજ જોવાતી હોય છે એટલે કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ વાતો કરતા કે જોતા પણ જો પકડાય તો એના પણ બોર્ડ કાયદેસરના પગલાં લે છે આથી વિદ્યાર્થીઓને મારે આ માધ્યમ દ્વારા એ પણ કહેવું છે કે પરીક્ષા ખંડની અંદર પોતે જ પોતાનું જ પેપર લખે આજુબાજુમાં ન જોવે પોતાના હિત માટે એ ઉપયોગી છે ઘણા વિદ્યાર્થીઓ પેપર છે એ નિર્ધારિત સમય કરતાં પહેલાં પૂરું કરી દેતા હોય છે 3 કલાકની જગ્યાએ 2 કલાક 2.5 કલાક 2.75 કલાક તો એ લોકો વહેલા પેપર પૂરું કરે તો ત્યારે એ લોકો ઘરે જઈ શકે
તો શું કરવું હોય છે જોઈએ અમને? બહુ મહત્ત્વનો છે પ્રશ્ન સાહેબ. ઘણા વિદ્યાર્થીઓ અમે પરીક્ષા કેન્દ્રો ચલાવીએ છીએ એટલે કે ભાઈ મારે પેપર લખાઈ ગયું છે હવે મારે જવું છે, પણ બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષાનો 3 કલાકનો ટાઈમ હોય તો કોઈ સંજોગોમાં વિદ્યાર્થીને રજા આપવામાં આવતી નથી. 1 કલાકમાં લખી નાખે તો પણ એને 3 કલાક ત્યાં બેસવાનું જ હોય છે, એટલે પરીક્ષા જ્યાં સુધી પૂર્ણ ન થાય પૂરેપૂરી ત્યાં સુધી વિદ્યાર્થીને રજા આપવામાં આવતી નથી. કોઈ વિદ્યાર્થીને કંઈ એક્સ્ટ્રા સમય આપવામાં આવે છે એવું છે પેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને, તો એ બાબતે જરાક માહિતી આપશો? હા સાહેબ, બોર્ડના ગાઈડલાઈન પ્રમાણે જે દિવ્યાંગ અંધ બાળક હોય અને પોતે લખી ન શકતો એને લહિયા હોય તો દર વર્ષે બોર્ડ દ્વારા એની ગાઈડલાઇન્સ પ્રમાણે અલગથી એના વર્ગખંડની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. જો એ બાળકને દિવ્યાંગ બાળક હોય અને લહિયો જો એને લીધેલો હોય DOC ની પરવાનગીથી તો એને અલગથી જ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવે. દિવ્યાંગ બાળકોને છેલ્લા ઘણા વર્ષોથી સરકાર પણ સંવેદનશીલ છે અને એના કારણે બોર્ડ પણ એના માટે અલાયદા અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર જ એની વ્યવસ્થા જાય એવી વ્યવસ્થા પણ દિવ્યાંગો માટે કરવામાં આવે છે અને બોર્ડના નિયમ પ્રમાણે એને 25 થી 40 મિનિટ જેવો એક્સ્ટ્રા સમય પણ એ દિવ્યાંગ બાળકોને આપવામાં આવે છે. સાહેબ, ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય એ સમય દરમિયાન અથવા તો પરીક્ષા ની પહેલા આખા ગુજરાતની જ્યારે વાત કરીએ ત્યારે કોઈક વિદ્યાર્થીઓ છે રમતગમતમાં તો આકસ્મિક રીતે કંઈ એને ફ્રેક્ચર થઈ જાય અને જે હાથે લખતા હોય એ હાથે જ ફ્રેક્ચર થયું હોય તો લખી શકે નહીં, તો આવા સંજોગોમાં વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? સાહેબ, ઘણી વખત મેં હમણાં જ વાત કરી કે બાળક પોતે વ્હીકલ લઈને આવતો હોય વાહન લઈને અને આકસ્મિક અકસ્માત થયો અને એને જે લખે છે જમણા હાથે જ ફ્રેક્ચર થઈ ગયું તો એવા સંજોગોમાં એ પોતે જો જાતે કોન્ફિડન્સ હોય ને લખી શકે તો એના માટે અલાયદા વર્ગની વ્યવસ્થા DOC ની પૂર્વ મંજૂરીથી કરવામાં આવે છે. એવા વિદ્યાર્થીઓ માટે જો ખરેખર એની વાસ્તવિકપણે અપંગતા હોય અથવા તો ફ્રેક્ચર થયું હોય અને સિવિલ સર્જન જો એનું સર્ટિફિકેટ આપે તો એના દ્વારા DOC ની પૂર્વ પરવાનગીથી એ વિદ્યાર્થીઓ માટે એ પ્રકારની સુવિધાઓ મળતી હોય છે. તો જે લહિયો હોય છે એ કોણ હોય છે? એ વિદ્યાર્થી 10મું ભણે છે તો એ 9મા ધોરણ વાળો હોય છે કે 11મા ધોરણ વાળો હોય છે કે કેવી રીતે હોય છે? બરાબર છે સાહેબ, એમાં લહિયાનો નિયમ એવો છે કે જે વિદ્યાર્થી જે પરીક્ષા આપી રહ્યો છે એના કરતાં 1 ધોરણ નીચલું જે બાળક ભણતો હોય એ વિદ્યાર્થીઓને લહિયા તરીકે મંજૂરી આપવામાં આવે છે. સર, ખૂબ સરસ માહિતી તમને આપી. હવે એક છેલ્લો પ્રશ્ન આપણે એ લઈ લઈએ કે બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે, આખું વર્ષ તૈયારી કરે, પછી એક મનની અંદર એક પ્રકારની ઉત્કંઠા હોય કે એમનું પેપર કેવી રીતે તપાસાશે, રિઝલ્ટ ક્યારે આવશે. જ્યારે વિદ્યાર્થી પેપર લખે પછી એનું સોલ્યુશન પણ કરતા હોય છે તો પહેલો પ્રશ્ન તો બે જવાબ આપો કે પેપર આપ્યા પછી વિદ્યાર્થીએ સોલ્યુશન કરવું કે નહીં, અને બીજો પ્રશ્ન અમારો એવો છે કે જે વિદ્યાર્થીની પુરવણી તપાસાય છે, આપણે ત્યાં તો પરીક્ષાનું કેન્દ્ર પણ છે, આ વર્ષોથી પેપર તપાસવા પણ જાઓ છો, તો કેવી રીતે પ્રશ્નપત્ર છે એ જોવાતું હોય છે? કારણ કે આ બાબતે પણ વિદ્યાર્થીઓ પાસે સાચી માહિતી નથી હોતી, અથવા તો જૂના વિદ્યાર્થી કે સમાજની અંદર ખોટી માન્યતાઓ ધરાવતા હોય છે, તો આ બે પ્રશ્નો ઉપર તમે છણાવટ કરશો? ખરેખર સાહેબ બહુ મહત્ત્વનો આ પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ પુરવણી જે છે મુખ્ય એ ઘણા વિદ્યાર્થીઓ એમ કે ભાઈ વાંચતા હોતા નથી કે એમનામાં એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારું જે લખાણ હોય છે એને ફૂટપટ્ટી માપવામાં આવે અને ફૂટપટ્ટીના આધારે એમ કે માર્ક્સ મૂકવામાં આવતું હોય છે, એ તો કેટલું યોગ્ય છે? ના, એ તો તદ્દન ખોટું હોય છે સાહેબ, આ તો ખોટી ઉપજાવેલી વાતો છે. અને જે પેપર તપાસનાર મૂલ્યાંકનકાર છે એ તો વર્ષોથી જતા હોય છે અને નજર પડે સપ્લિમેન્ટરીમાં ત્યાં જ ખ્યાલ આવી જાય છે કે આ વિદ્યાર્થીએ કેવું અને કેટલું લખ્યું છે, એટલે એ ખોટો ભ્રમ છે. અને લખાણનો જે આપણે આગળ પણ વાતો કરી કે ભાઈ ઘણા વિદ્યાર્થી એવું માને કે લાંબુ લખીએ તો વધુ માર્ક્સ આવે, ફૂટપટ્ટી કંઈ એવી રાખીને કોઈ બેસતું નથી. અને બીજા નંબરમાં સાહેબ એવું છે કે 4 વિભાગ હોય તો 4 વિભાગની અંદર 4 પરીક્ષકોની નિમણૂક કરવામાં આવે છે, A, B, C અને D, એટલે ચારેય વિભાગ. માની લો કે આજે મને એ વિભાગ આવ્યો, તમારે B આવ્યો, ત્રીજાને C આવ્યો અને ચોથાને D આવ્યો, તો એ ચારેયના રોટેશન પ્રમાણે દરરોજ એ ચેન્જ થતા રહેશે. આજે એ છે તો કાલે મારે B આવે, પછી C આવે, D આવે, એમ સ્ટેપ બાય સ્ટેપ અમે દરરોજ એનું રોટેશન પ્રમાણે ચેન્જિંગ થતું રહેશે. ચારેય પરીક્ષકો જ્યારે ચારેય વિભાગ પૂર્ણ કરે પછી એનું ટોટલ મારે કે પુરવણીમાં ખરેખર વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવ્યા છે, એને પરીક્ષકોની ઉપર એક સમીક્ષક હોય છે મોડરેટર, અને એ ફરીથી પાછી એ વિદ્યાર્થીની પુરવણી એના અમે મૂકેલા મૂલ્યાંકનકારોએ મૂકેલા જે માર્ક્સ છે એ બધું ફરીથી ચેક
ચેક કરે છે અને પછી એનું ટોટલ મારી અને વિદ્યાર્થીઓનો આગળ મુખપુષ્પના જે કુલ માર્ક્સ આવ્યા એ મૂકતા હોય છે. એટલે એમાં કોઈ ભૂલ થવાની શરત ચૂક સિવાય લગભગ વિદ્યાર્થીને કોઈ પ્રકારનો અન્યાય થાય એવું છે નહીં અને વિદ્યાર્થીઓએ ભ્રમમાં પણ રહેવું નહીં. પ્રશ્ન આપણો એ છે કે વિદ્યાર્થીઓ ઘણા એવું કરે છે કે ઘરે જઈ અને જે પ્રશ્નપત્ર જે હોય છે એનું સોલ્યુશન કરતા હોય છે. ઘણી વખત એવું બને કે ક્યારેક સોલ્યુશન એની પાસે પૂરતી માહિતી ન હોય અથવા તો એને બરાબર લખી શક્યો ન હોય તો આની અસર પછીના પેપર પર થવાની સંભાવના કેટલી અને સોલ્યુશન એને કરવું જોઈએ કે નહીં. બરાબર, બહુ મહત્વનો છે અને સંવેદનશીલ પ્રશ્ન છે. અમે અમારા બાળકોને પણ સાહેબ ઘણી વખત કહેતા હોઈએ છીએ કે પરીક્ષા ખૂબ જ તંદુરસ્ત મનથી આપી અને આપણે પણ કહીએ બાદ ગઈ સો બીત ગઈ, બરાબર, એ ન્યાય ખરેખર જે થઈ ગયું છે એને ભૂલી જવાનું છે. એટલે જે વિદ્યાર્થીએ જે પેપર આપ્યું છે જેવું ગયું એને ખબર જ છે ખૂબ સારું ગયું છે, ઉત્તમ ગયું છે કે જેવા પ્રકારનું ગયું હોય એ પ્રકારનું, પણ વિદ્યાર્થીએ જે પરીક્ષા આપી દીધી છે એ પરીક્ષાનું સોલ્યુશન બીજા દિવસે એને કરવાનું નથી, બલકે એને પછીનું જે પેપર છે એની તૈયારીમાં લાગી જવું જોઈએ. એટલે કોઈ પણ વિદ્યાર્થીએ સોલ્યુશન કરવું જોઈએ નહીં, કારણ કે સોલ્યુશન જો કરે તો એમાં જે પ્રશ્નો ખોટા પડ્યા હોય તો એ ચિંતામાં પડી જાય અને ચિંતાના કારણે પછીનું જે પેપર છે એના ઉપર એની ખૂબ ઊંડી અસર પડે છે. એટલે વિદ્યાર્થીએ સોલ્યુશન કરવું જોઈએ નહીં, નિરાતે પછી પરીક્ષા પૂરી થાય પછી જોવું, પણ પરીક્ષા દરમિયાન એને જે જે પરીક્ષાની તૈયારી કરવાની છે એ જ પેપરની તૈયારી કરવી જોઈએ, એ હિતાવહ છે. તો મિત્રો, આ આપણી સાથે હતા રસિકભાઈ ઝાંઝબેરા સાહેબ, જે એલપી સમરણી વિદ્યાલયમાં સુરત કતારગામ વિસ્તારની અંદર છે, વર્ષોથી પરીક્ષા કેન્દ્રનું કામ કરે છે અને પ્રશ્નપત્ર કેવા લખવા એ બાબતે આપણને સરસ માર્ગદર્શન મળ્યું. નેક્સ્ટ વિડીયોમાં આપણે સાહેબનો મુખ્ય વિષય ગુજરાતી છે, સાથે સાથે ઝાંઝવેરા સાહેબ છે એ કઈ પ્રમુખ સુરત શહેર માધ્યમિક શિક્ષક સંઘ છે એમના પ્રમુખ પણ છે, તો આપણને એમનો જ્ઞાનનો લાભ આપણને મળ્યો. નવા વિડીયોમાં આપણે ફરી મળીએ, ત્યાં સુધી જોતા રહેશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Thank you.